ઈસવીસન 1845 ની અંદર પાટડીના દરબાર કુબેરસિંહજીનો સ્વર્ગવાસ થતા પાટવી કુંવર જોરાવરસિંહજી દેસાઈ તરીકે ગાદી ઉપર આવ્યા. એમણે ઈસવીસન 1869 ની અંદર સમાજ સુધારણા અને શિક્ષણ માટે 40,000 પાટીદારોનું એક મહાસંમેલન બોલાવ્યું હતું, જેમાં પાટીદારોને ઊંચ નીચના ભેદભાવ ભૂલવાની, દીકરા દીકરીના સમાન ગણવાની તેમજ લગ્નની અંદર થતા ખોટા ખર્ચાઓ જેવા કુરિવાજો દૂર કરવા ઉપર ભાર મુકાયો હતો. 15 ઓગસ્ટ 1947 ના રોજ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી ત્યારે ભારતની અંદર 562 દેશી રજવાડા હતા, પરંતુ અમદાવાદના વિરમગામ અને સુરેન્દ્રનગરના પાટડી સ્ટેટના રાજાઓ પાટીદાર હતા. આ પાટીદારોએ 300 વર્ષ સુધી શાસન કર્યું હતું. પાટડીના છેલ્લા પાટીદાર રાજા પ્રતાપસિંહે સરદાર વલ્લભભાઈ પટેલને માન આપી અને સ્વેચ્છાએ પોતાના રાજ્યનું દેશમાં વિલીનીકરણ કર્યું હતું. સેજગજી પછી એની પહેલી રાણીના પુત્ર રાણોજી ઈસવીસન 1290 ગાદી ઉપર આવતા એણે રાણપુર વસાવ્યું અને ત્યાં પોતાની રાજધાની બનાવી. રાણોજી એક સુરવીર અને પરાક્રમી રાજવી હતા. ધીરે ધીરે પોતાના પ્રદેશની આસપાસના વિસ્તારમાં સત્તા વિસ્તારે જતા હતા. એના રાજ્યકાલ દરમિયાન અણહિલપુર પાટણ અલાઉદ્દીન ખિલજીની સત્તા નીચે આવી ગયું હતું અને અલફખાન પછી જફરખાન પાટણના સુબા તરીકે આવ્યો હતો. સૌરાષ્ટ્રની અંદર રાણોજી ગોહિલ માથા પહેરે છે એવું જાણતા જફરખાને એના ઉપર ચઢાઈ કરી. એ સમયે મામાની મદદે રા ખેંગારના પૌત્ર રા નવગણ પણ આવ્યા હતા. આ યુદ્ધની અંદર રાજપૂતોએ પ્રબળ સામનો કર્યો, પરંતુ અંતે એઓ હારી ગયા. રાણોજી ગોહિલ અને રા નવગણ બંને ખપી ગયા અને રાણપુર મુસ્લિમ સત્તા નીચે આવી ગયું. ગોહિલ વંશના મૂળ પુરુષ સેજકજી પોતાના કુટુંબ સાથે સૌરાષ્ટ્રની અંદર પાંચાળમાં આવ્યા હતા અને ત્યાં મુકામ કર્યા પછી જૂનાગઢના રા મહિપાલ દેના દરબારની અંદર મહેમાન બન્યા હતા. રાયે એક રાજવીને સાજે એવા પ્રકારનું માન સેજકજીને આપી પાંચાળના શાહપુર અને ફરતા 12 ગામની જાગીર આપી હતી. સેજકજીએ પોતાની કુવરી મહિપાલ દેના પુત્ર ખેંગારજીને પરણાવી હતી, જે ઈસવીસન 1253 ની અંદર જૂનાગઢની સત્તા ઉપર આવ્યા હતા. સેજકજીના પુત્ર શાહજી અને સારંગજીને રાની સેવાના ફળ સ્વરૂપે માંડવીની 84 અને અર્થિલાની 24 જાગીરમાં મળી હતી અને અર્થિલા ત્યાર પછી લાઠી તરીકે જાણીતું થયું. રાજપૂતોના તાલુકાઓ પરથી રાત્રે આગની લપેટો અને ધુમાડા દેખાતા ત્યારે ઘેરો નાખીને પડેલી મુઘલ સેનાઓમાં નાસભાગ થઈ જતી, કારણ કે સૂર્યોદયની સાથે અફીણ પીન આખા શરીર ઉપર હળદર ચોળીને કેસરી કપડાં પહેરીને લાલગુમ આંખોવાળા ખૂખા રાજપૂતો કિલ્લાના દરવાજા ખોલીને હર હર મહાદેવની ગર્જના સાથે મુઘલ છાવણીઓ ઉપર ત્રાટકતા. એમની બેન દીકરી અને પત્નીઓ પોતાની અસ્મિતાની લાજ રાખવા જોહર કરીને બળી મરતી અને કેસરિયા કરવા નીકળેલો રાજપૂત ફરીથી ઘર પ્રવેશ કરે એવું તો ભાગ્યે જ બનતું. માઇલો સુધી મુઘલ સૈનિકો જીવ બચાવીને ભાગતા, કારણ કે એમને જીવવું હતું અને રાજપૂતોને મરવું હતું. રાજપૂતોના આવા ભયંકર વીરત્વને કારણે 80 વર્ષોની અંદર અડધા વિશ્વ ઉપર ફેલાઈ ગયેલી ઇસ્લામિક સત્તાને 500 વર્ષ સુધી ભારતની ધરતી ઉપર આવતા રોકી રાખી હતી. ઈસવીસન 1891-92 સ્વામી વિવેકાનંદે ગુજરાતની મુલાકાત લીધી હતી, જેમાં અમદાવાદ, વડોદરા, વઢવાણ, લીંબડી, જૂનાગઢ, ગિરનાર, કચ્છ, દ્વારકા, પાલીતાણા, નડિયાદ, પોરબંદર વગેરે જેવા ઘણા બધા સ્થળોએ તેઓ ફર્યા. લીંબડીમાં તેઓ ઠાકોર જસવંતસિંહજીના મહેમાન બન્યા હતા. ઠાકોર જસવંતસિંહ અને સ્વામી વિવેકાનંદ વચ્ચે રોજ રાતે બેઠક જામતી અને અલગ અલગ વિષયો ઉપર ચર્ચા થતી. જસવંતસિંહ વારંવાર પરદેશ જતા હતા, માટે એમની સાથેની વાતોમાં જ સ્વામીજીને વિચાર આવ્યો કે પશ્ચિમના દેશો ભારતને બરાબર સમજતા નથી. એ પછી એમણે વિલાયત જવાનું નક્કી કર્યું. એ પછી તો તમે જાણો જ છો, રાજાશાહી વખતે જમીન ઉપર કેટલાક કર લેવામાં આવતા, જેમાં ભાગ બટાય એટલે કે ઉપજનો ભાગ રાજ્યને કર સ્વરૂપે આપવો પડતો. વિગોટી એટલે વિઘા દીઠ લેવામાં આવતી રોકડ રકમ, ભોગવેરો એટલે ઉપજનો અમુક ભાગ અને અમુક રોકડ રકમ છે એ રાજ્યને કર સ્વરૂપે ચૂકવવી પડતી. ઉદળ એટલે કે અમુક વર્ષો માટે અમુક રકમ નક્કી કરવામાં આવતી ને આ રકમ છે એ રાજ્ય દ્વારા કર સ્વરૂપે વસૂલ કરવામાં આવતી. રાજાશાહી વખતે જમીનના 3 પ્રકાર પડતા, ખાલસા જમીન, ગિરાસદારી જમીન અને બારખલી જમીન. ખાલસા જમીન ખેડૂતોને આપવામાં આવતી, જેના ઉપર ભાગ બટાય અને વિગોટી નામના કર લેવામાં આવતા. ગિરાસદારી જમીન ભાયાતો પાસે અને નાના તાલુકેદારો પાસે હતી, જે પોતાની માલિકીની ગણાતી એટલે એના ઉપર કોઈ કર ન હતો. બારખલી જમીન ઇનામદારો, જીવાયદારો અને ચાકરીથી ખુશ થઈ અથવા તો ધર્માદામાં આપવામાં આવતી એટલે એના ઉપર પણ કોઈ કર લેવામાં આવતો નહોતો. સૌરાષ્ટ્રમાં 3 પ્રકારની કોરી પ્રચલિત હતી, જેમાં જામનગરની જામશાહી કોરી, જૂનાગઢની દિવાનશાહી કોરી અને પોરબંદરની રાણાશાહી કોરી. એમાં પણ સૌથી વધુ મૂલ્ય જામશાહી કોરીનું હતું, જે લગભગ મોટાભાગના રાજ્યોની અંદર સ્વીકારવામાં આવતી. સૌરાષ્ટ્રના દેશી રાજ્યોના શાસકો પાસેથી ગાયકવાડો, જૂનાગઢ અને મરાઠા સૈન્ય દ્વારા અલગ અલગ પ્રકારની ખંડણી ઉઘરાવવામાં આવતી, જેમાં ગાયકવાડો જમાબંધી ઉઘરાવતા, જૂનાગઢ રજવાડું જોર તલબી ઉઘરાવતું અને મરાઠા સૈન્ય મુલકગીરી ઉઘરાવતા. સવાર રાજાના સ્ટેચ્યુમાં ઘોડાના આગળના બંને પગ ઉપર હોય તો રાજા યુદ્ધ દરમિયાન શહીદ થયા હોય. જો ઘોડાનો આગળનો એક પગ હવામાં હોય તો એ રાજા યુદ્ધ દરમિયાન થયેલી ઈજાના કારણે મૃત્યુ પામ્યા હોય અને જો ઘોડાના ચારેય પગ જમીન ઉપર હોય તો રાજાનું કુદરતી અવસાન થયું હોય.
રાજાશાહી વખતે રાજાઓ ભૂમિયાઓ તરીકે અને ખેડૂતો રૈયત તરીકે ઓળખાતા હતા. પ્રજા મોટાભાગે ખેતીકામ સાથે સંકળાયેલી હતી. રાજાના કુટુંબીઓ ભાયાત કહેવાતા હતા. રાજાઓ એક કે અનેક ગામો ઉપર સત્તા ધરાવતા હતા. રાજકુટુંબના ભાયાતોને જીવાય માટે જાગીર આપવામાં આવતી હતી. કેટલીકવાર આ ભાયાતો સ્વતંત્ર થઈ પોતાના સ્વતંત્ર રાજ્ય સ્થાપી દેતા હતા. દેશી રજવાડાઓનું વાર્ષિક સાલિયાણું જામનગર અને ભાવનગરને 10 લાખ રૂપિયા સાલિયાણું ચૂકવવામાં આવતું. મોરબી અને ગોંડલને 8 લાખ રૂપિયા, પોરબંદર ધ્રાંગધ્રા 3,80,000, રાજકોટને 2,85,000, લીંબડીને 1,95,000, વાંકાનેરને 1,80,000, પાલીતાણાને 1,80,000, વઢવાણને 1,42,000, ધ્રોલને 1,10,000, જસદણને 1,50,000, થાણા દેવડીને 1 લાખ રૂપિયા, જેતપુરને 1 લાખ રૂપિયા અને બિલખા રજવાડાને પણ 1 લાખ રૂપિયા સાલિયાણું ચૂકવવામાં આવતું. કાઠી રજવાડાની અંદર મિલકત બધા પુત્રોમાં સરખા ભાગે વહેંચવાની પ્રથા હતી. તેથી સમય જતાં કાઠી રાજ્યો છે એ નાના બનતા ગયા. પરિણામે પ્રથમ કે દ્વિતીય વર્ગની અંદર એક પણ કાઠી રાજ્ય નહોતું. પરંતુ પછીથી જસદણ જેવા કાઠી રાજ્યોએ બીજા રાજ્યોની જેમ જ્યેષ્ઠાધિકાર પદ્ધતિ સ્વીકારી અને રાજ્યને લુપ્ત થતું બચાવ્યું.